અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર તાલુકા અને ભરૂચ જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કહેરે તમામ ધંધા રોજગારની કમર તોડી નાખી છે, જેમાં પણ શાળાઓ બંધ થતા શિક્ષકો અને સામાન્ય વ્યાપાર કરતા વેપારીઓને ભૂખે મરવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના આઠસમા વિસ્તાર એવા સરદાર પાર્ક નજીક હવે અંદાજિત 1 લાખ જેટલો પગાર મેળવનાર અને MSc PhD કરેલ શિક્ષકે કોરોના કહેરને લઈ શાળા બંધ થતા ફૂટપાથ પર ફેન્સી સ્ટોલ ઊભો કરી રોજિંદા 500 ઉપરાંતની આવક મેળવી ઘર ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરની સાઈનાથ સોસાયટીમાં રહેતા અને ખાનગી શાળામાં સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક નરેશ મેવાડાની તો અંકલેશ્વરની નામચીન ખાનગી શાળામાં સાયન્સનો અભ્યાસ કરાવતા હતા. શિક્ષક નરેશ મેવાડા મૂળ રાજસ્થાનના છે અને છેલ્લા 8 વર્ષથી MSc PhD અને NET એટલે કે માસ્ટર ઓફ સાયન્સ ફિલોસોફી ઓફ ડોક્ટરી અને નેશનલ એલિજિબિલિટીની ડિગ્રી મેળવી વિદ્યાર્થીઓને અભ્યાસ પીરસી રહ્યા હતા. અંકલેશ્વરની ખાનગી શાળામાં છેલ્લા 3 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા અને રૂપિયા 1 લાખની આસપાસનો પગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શિક્ષકને કોરોનાની મહામારીને લઈ ખાનગી શાળામાંથી ફક્ત 30% જ પગાર મળતા હવે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, જેને લઈ દેશના ભવિષ્યવા વિદ્યાર્થીઓને કોવિડ-19 દરમિયાન પણ ઓનલાઈન ડોક્ટરી શીખવનાર શિક્ષક જ હવે પરિવારના ગુજરાનને લઈ ફૂટપાથ પર પોતાની કારની બેટરી વડે અલગથી લાઇટ લગાવી તેના અજવાળે ફેન્સી સ્ટોલ ઊભો કરી માસ્ક સહિત દિવાળીની અનેક આઇટમોનો વ્યવસાય કરવા મજબૂર બન્યા છે. જોકે આ દરમિયાન નોટિફાઈડ દ્વારા તેઓના ફેન્સી સ્ટોલને 3 વખત હટાવવામાં આવવા છતાં શિક્ષકે હિંમત નહીં હારી અને પોતાની મહેનત કાયમ રાખી હતી, કારણ કે તેઓને તેમના પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું. ત્યારે આવા સમયે પણ MSc PhD અને NET શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષકો પર આવી પડેલ કોરોનાના કારણે આ આપત્તિને દૂર કરવા સરકારને પણ અપીલ કરવામાં આવી છે. મેરા નામ નરેશ કુમાર હૈ ઓર મેં MSc PhD હું ઓર મેં બાયોલોજી પઢાતા હું નીટ જો મેડિકલ કે સ્ટુડન્ટ હોતે ઉનકો અબ ઇસ કોરોના મહામારી કે ચક્કર કે અંદર એસી કન્ડિશન હો ગઈ હૈ ઇવન મેરી નહીં હૈ ઇવન પૂરે સ્ટેટ કી હૈ પૂરે કન્ટ્રી કી હૈ ઇવન પૂરે વર્લ્ડ કી હૈ. लेकिन अगर देखा जाए तो पूरा अगर ना अभी तक 8 महीने का लंबा पीरियड माना जाए सब कुछ ओपन हो चुका है, लेकिन जो हमारी जो कोम है टीचर्स है एजुकेशन फील्ड है अभी भी ओपन नहीं है. तो हमें जितना आना मानदेय मिलना चाहिए सर्वाइविंग कंडीशन के लिए वो उतना नहीं मिल पा रहा है. जितनी हमारी जगह सपोज करो मेरी सैलरी अप्रॉक्स 1 लाख के आसपास है तो अभी है ना 30% सैलरी के अंदर कैसे सब कुछ है इन्वेस्टमेंट है. जैसे हम हमारी सैलरी को मैनेज करने के लिए इन्वेस्टमेंट शो करते हैं इंस्टॉलमेंट शो करते हैं तो इससे पैसा कहाँ से आएगा. घर में सब कुछ खाने को भी चाहिए 7 मेंबर है कहाँ से पैसा लाएंगे. तो कहीं ना कहीं करने के लिए हमें ये स्टेप लेना पड़ा ताकि हम हमारी जीविका को चला सकें. और मेन प्रॉब्लम ये थी काफ़ी दिनों से हम विचार कर रहे थे कि ये करे कि नहीं करे कि नहीं करे करे कि नहीं करे लोग क्या सोचेंगे हमारे बारे में. तो मरने से तो बेटर है कि ये काम करें ताकि हम हमारी सर्वाइविंग कंडीशन को अप्लाई कर सकें.